ऐ मोमिनो मुबारक रमजान का महीना। दुआ की कसरत करवानी के आ करवानो तो एना थी पहला ई मानस ने वार्म अप करिए, एना थी पहला ई मानस ने हमें तैयार करिए, तो एने कसरत में राखिए, एने एक्सरसाइज करावी, एने बधु करावी, पछी जईने ई भाग लिए छे मोटा पैमाना में। तो आ माह मुबारक रमजान एवी तरह होय छे આપણા ખુદાવંદે કરીમે ઘણી વસ્તુઓ જે આપણા ઉપર હલાલ છે ઈ પોત પોતાની મરજીથી અમે બંધ કરી નાખ્યા ને તાકે એટલે ઇન્સાન થોડું ઘણું ઝહદ પામી દે ઝહદ આગાય બહેજત ને પાછો સવાલ કરવામાં આવ્યો કે ઝહદ નો મતલબ શું છે તો આગા કહે છે કે ઝહદ નો મતલબ ઈ કે જે તમે જેના વગર ચાલી નથી શકતા ઈ તમે રોકી શકો ઈ વસ્તુને તમે રોકી શકો ઇન્શાઅલ્લાહ મારી મંદિર સુધા છે તો એમાં डिटेल में हम तफसील में बयान करीस पण तो आ एक अपना वास्ते अखलाक नो दर्स जे हमें हमरा यहां बैठा छे ये एक अखलाक नो दर्स छे। अखलाक एक होते एक मोटो सब्जेक्ट छे इल्म अखलाक तमे उलमा मुज्तहिदीन दर्स में बैसो तो एक मोटा मोटा उलमा छे किताब हाथ में लेने दर्स आपे छे अखलाक। आ दुआ पढ़ना જ્યારે આ દુઆ પડે છે તો સૌથી પહેલા અમે કહે છે એનાથી પહેલા એક વાત જ્યારે ઇન્સાન જોઈ લે કે પોતે બહુ પરેશાન છે બહુ તંગીમાં છે બહુ હેરાન છે એક દરવાજો જોયો બંધ દેખાણો બીજો દરવાજો જોયો બંધ દેખાણો ત્રીજો દરવાજો જોયો બંધ દેખાણો ઇરગિર બધાએ મોઢું ફરાવીને બેઠા રહી ગયા કોઈ પાસેથી તમને ઉમ્મીદ નથી પણ ઇન્સાન પાસે એક ઉમ્મીદ જ્યારે એ હોય છે એના પરવરદિગાર એના પાલનહાર સાથે ને જ્યારે ઇન્સાન એના સાથે રાબતો કરે છે એનું નામ છે દુઆ તો દુઆ જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ને એ રાબતો જ્યારે ઇન્સાનનું રિલેશન બંધી જાય ઓલા ખુદા સાથે એના પરવરદિગાર સાથે કે જેની હાથમાં આપણી ઇજ્જત આપણી જાન આપણી આબરૂ બધું એના હાથમાં છે ઈ કનેક્શન ના લીધે ઇન્સાન ફાવી જાય છે જ્યાં બધા ઉમ્મીદ બંધ થઈ જાય એક ઉમ્મીદ જાગતી રહી જાય તો એનું નામ છે દુઆ આપણે આ દુઆ પડીએ છીએ અલ્લાહુમ્મ અદખિલ અલા અહલિલ કુબૂર સુરૂર આ પહેલો ફિત્રો છે દુઆનો ને હું કોશિશ કરીશ દરરોજ એક એક વર્ડ ઉપર અમે ચર્ચા કરશું અલ્લાહુમ્મ અદખિલ આજે આજ આજ વસ્તુ ઉપર અમે વાત કરી અલ્લાહુમ્મ અદખિલ અલા અહલ કુબૂર સુરૂર એ ખુદા એ મારા પાલનહાર એ અમાર પરવરદિગાર કબરોના મરહૂમીન જે મરહૂમીન આપને વટાઈ ગયા છે દુનિયામાંથી જે કબરની હાલતમાં છે આ લોકોની કબરની અંદર એક ખુશી નાખી દે કહેવામાં તો બહુ સિમ્પલ છે અમે દુઆ કરીએ છીએ પરવરદિગાર મારા બાપા ગુજરી ગયા છે મારી મા ગુજરી ગયા છે એની કબરમાં તું ખુશી નાખી દે સવાલ ઊભો થાય છે આ કહેવાથી ખુશી આવી જશે ખાલી આટલું બોલવાથી અને મસરૂર કરશો તમે સુરૂર આપશો સુરૂર ઉર્દુમાં અરબીમાં એક એવી ખુશી જે જેની કોઈને ઉમ્મીદ ન હોય એકદમથી મસરૂર થઈ જાય છે તમે કોઈ ગમઝદા ઇન્સાનને જુઓ જ્યારે ગમમાં બેઠો હોય છે પોતાના ગમની અંદર બહુ તકલીફોમાં ને એકદમથી એને કોઈ સારું કોઈ ન્યૂઝ કોઈ ખબર આવીને દઈ દે ને એકદમથી જે ખુશ થઈ જાય છે ને એવી ખુશીને કહેવાય છે મસરૂમ તો સુરૂર તો અમે દુઆ કરી છે ખુદાએ દાખલ કર એની કબરમાં સુરૂર ને કારણ શું છે કે કબરની હાલત બધાને ખબર છે હું ગયો નથી એટલે હું કહી નથી શકતો કે શું છે પણ જે અઈમે તાહિરીન જે રિવાયતમાં કહે છે જ્યારે ઇમામ સાહેબુલ અસર વ ઝમાન અજલલ્લાહ તઆલા ફરજહુ શરીફ તે પૂછવા આવ્યો કે મનિલ કબર કબર શું છે તો ઇમામ જવાબમાં કહે છે અલ કબર من الروضة من رياض الجنة جنتنا باغا جنتنا باغ ماتي ایک باغ تھی شکے چھے او حفرة من حفر النار اتوا جہنمنا گڑا ماتي ایک گڑ جہنمنا کھاڑا ماتي ایک کھاڑ یہ اپنا حق میں چھے جو اس کہ ہمیں قدر ماں سو لے جائیں
શું કરવાનું છે. પણ અહીંયા જે અમે દુઆ કરીએ છીએ આપણા મરહુમીને યાદ કરીને, ઘણા માણસો વાતો કરતા હોય છે કે આ અમે શું કરી રહ્યા છે, આ નામો લઈએ છે. આપણા સ્ટેનફોર્ડની પણ હું તમને કહી દઉં, હું જ્યાં જે જમાતનો આવું છું ત્યાં જમાતના જુમેરાતના પ્રોગ્રામમાં તમે જોશો મરહુમીના નામ લેવાય છે. દર મરહુમીનો જે વારિસ હોય 2 પાઉન્ડ કન્ટ્રીબ્યુટ કરે એના મરહુમના બાપ માં એના સગા વાળાઓના લીધે, નહીં ત્યાં 1 પાઉન્ડ ઇમામના ખર્ચામાં જાય છે ને એનું અજર એનો સવાબ મરહુમને મળે છે. માણસો કહે છે કે શું કામ, આટલો ટાઈમ નથી આપણા પાસે કે અમે નામ સાંભળીએ. પણ યાદ રાખજો ભાઈ, આ માહે મુબારક રમઝાન રસૂલની હદીસ છે. અલ્લાહ માફી અલા અહલ કુબુર સુરૂર પર અમે વાત કરીએ છીએ, પણ એ મરહુમીનને યાદ કરવા વાસ્તે પણ કે જે મરહુમીન આપણા દરવાજા ઉપર રહી ઉભા રહી જુમાના દિવસે, રસૂલ કહે છે કાન અલ મૌત યાતુના ફી કુલ જુમઅત, એક મરહુમ એના દરવાજા ઉપર આવે છે દર જુમાના દિવસે, માહે મુબારક રમ મિન શહર રમઝાન, માહે મુબારક રમઝાન માં فيقفون يبارين وينادي اي نداء આપે છે, ચીખ મારે છે, રોય છે. નિદ આસાનીથી નથી અપાતી, ઓલા ભાઈ અહીં આવો. આ નિદ મતલબ એ કે જ્યારે માણસ તકલીફમાં હોય છે તો એ નિદ ચીખ મારી મારીને બોલાવે છે એના સગાઓને. કુલ વાહિદ મિનહુમ, જે ગરવારાઓ રહે છે ને એક એક નું નામ લઈને ઓલો મરહુમ બોલાવે છે, બિસૌત હઝીન, બહુ દર્દનાક અવાજથી બોલાવે છે. બાકિયા, બાકિયા મતલબ બુકા કરે છે, રોય છે. યા અહલા, આ મારા ઘરવાળો બાયરી કહે છે, એ મારા હસબન્ડ, એ મારા શોહર, શું થઈ ગયું છે તમે તો ભૂલી ગયો છો. બચ્ચાઓ કહે છે, એ મારા મા બાપ, તમે ભૂલી ગયા છો. મોટાઓ કહે છે, આ મારા છોકરા, તું મને ભૂલી ગયો છો. વયા વાલિદા, બચ્ચાઓ એના બા મા બાપને વાલિદેને પુકારી પુકારીને કહેતા હોય છે રાતના જુમાના દિવસે. વયા અકરબતા, પછી સગાઓને કહે છે કે આ લોકો તો કાંઈ નથી કહેતા, તમે મારા સગા હતા દુનિયામાં. એ અર્થ થોડું ઘણું આપણે આપી દઈએ, આલૈના બિશૈઇન, થોડું ઘણું આપણે મોકલી દો, બહુ જરૂર છે મને. યરહમકુમુલ્લાહ, ભલે જ્યારે અમે અલ્લાહને યાદ કરે છે ને, જ્યારે કુરાનની તિલાવત કરતા હોય છે ઘરમાં અને મરહુમને અમે સવાબ પહોંચાડીએ છીએ, કે ઇમામ બારગાહમાં જ્યારે અલ્લાહ, એક એક વાત છે મોમિનની, એક સિફતોમાં સિફત છે કે જે માણસ રેગ્યુલર જમાતની નમાઝમાં, રેગ્યુલર ઇમામ હુસેન અલી ઇસ્લામની મસ્જિદમાં, રેગ્યુલર કામ કરવામાં, ઇમામના કામમાં જે ભાગ લેતો હોય, ખુદાવંદ કરીમ એને છુટકારો આપે છે જુમાના દિવસે, જુમેરાતના એને રજા મળે છે કમરમાંથી નીકળવાની. તું જા પાછું આ જગ્યાએ જા, તું જ્યાં બેસતો તો જા, ત્યાં તું સુન, સાંભળ, બધું કર. જે કામ કરવાનો છે એ લોકોને પણ જે રજા મળે છે કે જાઓ તમે જોઈ આવો, જે કામ તમે કરતા હતા આજે બીજું કોઈ કરે છે, જાઓ તે લોકોને દુઆ આપી આવો. તો એ કહે છે યરહમકુમુલ્લાહ, જ્યારે અમે એને આ લોકોને આપી દઈએ છીએ તો એ લોકો આપણા વાસ્તે દુઆ કરે છે પરવરદિગારની બારગાહમાં. કોણ? મરહુમીન. કે અલ્લાહ આ લોકો પર રહેમ કરજે. વદકુરુના, પછી આ લોકો કહે છે આપનો જિક્ર કરતા રહ્યો, આપના બારામાં બોલતા રહ્યો. વલા તનસૌના, આપણે ભૂલી નહીં જતા. બિદુઆ, દુઆથી અમે નહીં ભૂલતા. ارحموا علينا, اپنا اوپر رحم کرتا چلو. ای حدیث امام جعفر صادق صلوات الله وسلام علیه امام صادق کہتے ہیں ان الميت ليفرح بالترحم عليه والاستغفار كما يفرح الحي بالهدية. جارے من میت نے میں جارے مرحوم نے میں یاد کری ہے چھے کہ کوئی قرآن تلاوت تھی, دعا تھی, استغفار تھی,
तो ये इतना खुश थाई छे कि अगर इंसान ने आखी दुनिया ने जागीर मड़ी गई होई कितना में खुश थाई। हमें कोई कहे कि आज थी तमे राजा थई गया छे, आखी दुनिया आपना कंट्रोल में छे, तो हमें केवी खुशी था से। खाली एक नानी दुआ थी हमें याद करिए छे आलो काने आलो काने एवी खुशी पूछे छे, आखी मोटी खुशी थाई छे के उम्मीद बंधी गई छे आलो काने आलो का उम्मीदवार बंधी। رسول فرماوے چھے رکعتان خفیفتان مما تحتفرون احب الى صاحب هذا القبر من دنياكم كلها۔ اگر بے رکعت میں نماز پڑھی ہے نے مرحوم نے ہدیو اپی تو اکھی دنیا ایک جگہ اپ بے رکعت کو ثواب کمپیئر نہیں کر سکتا۔ ایک آیت اللہ خمینی انا استاد انا استاد شیخ شہاب آدی جناب آرام آیت اللہ خمینی کہہ چھے کہ خدا انی مغفرت کرے تو اٹھائی گیا چھے ماری جان انا اوپر قربان تھا ہمیں کہ بات ہمیں کہتا ہوئی چھے کہ بی ابی انت و امی اے مرا مولا اے مرا مولا مارا ماں باپ تمہارا اوپر قربان تھا امام خمینی اینا استاد اوپر قربان تھوا رہے آج کہ اینا استاد نے کہے چھے ہمیں وہ نانی نانی باتوں ماں ایک بیجا نے کھوٹو ایک بیجا واسطے خراب بیچار خراب بیچار ایک بیجا واسطے ہوں ایانی جماعت تو نتی جانتو پڑھ آپ کو ہوں پہ کھوجو چھو تمہارا جوی دیا چھے نے کھوجا تھی ودا رہے کھوجا نے کون اٹھ گئے એ સાચી વાત છે હું અહીંયા કોઈને ખુશ કરવા નથી આવ્યો ને કોઈને નારાજ કરવા નથી આવ્યો હું આ મેમ્બરનો કે આ જે 10 જગ્યા છે એનો હક અદા કરું છું તાકે એટલે રોજે મેશે સવાલ થશે એ હબીબ તને ખુદાએ મોકો આપ્યો તો તું બોલ્યો કઈ નહીં નાની નાની વાતમાં અમે માણસો સાથે બગાડીને બેસી જાય છે પણ યાદ રાખજો નબીઉલ્લાહ મૂસા હદીસે કુદસીમાં છે નબીઉલ્લાહ મૂસા જે જે કો એને ફખર હતો ને ગમડ બહુ ગમડ ઇન ધ સેન્સ રાઈટ મે હા સારા રે સારી રીતે એને બહુ ફખર કે ખુદાવંદ કરીમ સાથે નબીઉલ્લાહ મૂસા રસૂલ ખુદા પછી નબીઉલ્લાહ મૂસા કલીમુલ્લાહ તા કલામ કરતા ખુદા સાથે કલામ વાત કરતા વાતચીત વાસ્તે તો કોઈ દૂર ઉપર જાય તો એક વાક્ય મળે છે આપણે કે એક વખત નબી મૂસા જાય છે ત્યાં કોઈ દૂર ઉપર ગયા તો ખુદાવંદ કરીમ કહે છે કે તું જા મારી બસ્તીમાં પાછો ને ત્યાંથી આખી મખલૂક મારી જે પણ ખલકત છે ઇન્સાન હૈવાન શજરાત નબાતા જે પણ હોય એમાંથી ગંદામાં ગંદી વસ્તુ મારી બારગાહમાં લઈ કોઈ દૂર મળે મુસાકા ભલે હું જાઉં છું એ જાય છે એ ઉતાયરા લે છે બસ્તીમાં કોઈ દૂર ઉપર કોઈ દૂર એટલે પહાડ દૂર પહાડમાંથી ઉતાયરા બસ્તી માં આવ્યા નીચે જોઈ છે બધા ઉપર નજર પડી ઇન્સાન છે ને પહેલા તો ફિતરત ઇન્સાન ને ઇન્સાન ને જોઈ તમે ક્યારે ફોટો જોયા છો પોતાનો એક ગ્રુપ માં તમે બધા સાથે ઊભા હો તમારી ફિતરત માં છે તમે જોઈ લેજો તમે ટ્રાય કરી લેજો આ ગ્રુપ માં ફોટો માં સૌથી પહેલી નજર તમારા પોતા ઉપર પડશે તમારી આ ઇન્સાન ની ફિતરત છે તો મૂસા પણ આવ્યા તો એ પોતા જેવા ને પહેલા જોયા કે મારા માં કોણ છે આ ઇન્સાન મને કોઈ ખરાબ નથી દેખાતો કોઈ મને ખરાબ નથી દેખાતો પણ ખુદાએ કીધું છે મખલૂક માંથી લઈ આવ મને કોઈ ખરાબ નથી દેખાતો મૂસા પઠાણ જરાક આગળ નીકળી રહ્યા કોઈ બીજાને જોયા જાનવરને જોયા આને જોયા ઓલું જોયું મને કહે નહીં ખુદા તો મખલૂક માશાઅલ્લાહ મુફાઈ બનાવે છે કોઈ નથી અહીંયા એવું જરાક આગળ વધ્યા તો એક ખોણામાં એક કૂતરો પડ્યો હતો ગંદાતો હતો અમે કૂતરાથી બીએ છીએ નજીસ છે એટલે કે નજાસત ની લાગી જાય ઈ ગંદા તો કૂતરો ત્યાં પહેરો તો એના ઉપર જીવ જંતુ હતા ને એનામાંથી બહુ ખરાબ વાસ આવતી હતી નબીઉલ્લાહ મૂસા જાય છે કૂતરાનું કાન પકડે છે કે આ બહુ ગંદુ છે આ બહુ ખરાબ છે ખુદાયા તારી મખલૂકમાં આ છે હું એને લઈ આવું છું તારા પાસે એને ઉપાયરા એક બે પગ ચાલ્યા તો એ પગલા ચાલ્યા ને મૂકી દીધા ના મૂકી દે
ખાલી હાથે આપવા હેતુ ખુદાએ ને કહે છે મૂસા શું થયું તો મૂસા કહે છે કે ખુદાએ મને કઈ નથી મેં ખુદા તો અહકમ હાકીમ ખુદા અબસર ના અબસર ખુદા બસીર છે સમી છે બધું જોતો રહી ગયો અને એ તો જોતો તો ને કે મૂસા શું કરે છે તો એ કહે છે ઓલા પુત્રનું શું થયું તો ઓલાને લઈ આવવાનો તમારા પાસે એને કેમ ન લઈ તો મૂસા કહે છે કે હે પરવરદિગાર મારી શું ઓકાત મારી શું મજાલ કે હું આ કૂતરાને ખરાબ કરું એને તું પેદા કર્યો છો તું એને હાલ બનાવ્યો છો તું જાણે છે એની હાલત શું છે જ્યારે પેદા કરવાનો તું છો તો હું કોણ છું એને ખરાબ કહેવા વાત ખુદાવંદ કરીમ તરત જ એને કહે છે કે એ મૂસા યાદ રાખજે મારી ઇજ્જત ને જલાલત ની કસમ ખાઈને કહું છું કે અગર આ કૂતરાને તું મારી બારગાહમાં લઈ આવ્યો હોત આ કૂતરાને તો અગર મારી બારગાહમાં લઈ આવ્યો હોત તો હું તને મારી નબુવતમાંથી કાઢી નાખત જ્યારે મૂસાની નબુવતને આવો ખતરો હોય તો આપણો ઈમાન કેવું ઈમાન છે કે જે નાની નાની વાતોમાં આપણા ભાઈઓ બહેનો આના ઓલા ઉપર ખોટી તોહમતો ખોટી ગીબતો ખોટા ગુનાહો ખોટા બંબાલ અમે લેતા તો આપણું ઈમાન શું થશે તમે વિચારી રહ્યા છો જ્યારે મૂસાની નબુવતને ખતરો હોય તો આપણું શું થશે اللهم ادخل على اهل القبور السرور انا ايت الخميني باش من شمال راس ايت الله الخميني على الله مقام خدا اني كروت كروت ان جنة نصيب کرے ای کہے چھ ایت الله الخميني بلا مو ایک ایت الله مراشی دی حدیث جے انا چھوکرا نہیں کہے چھ કે મારા દીકરા તને એક નસીહત કરું છું કે હંમેશા કુરાન પઢતો રહેજે કુરાનની તિલાવત કરતો રહેજે ને એનો સવાબ ઓલા શિયાઓને મોકલજે જે આલે રસૂલમાં છે તમને યાદ હોય ગઈકાલ રાતના અમલમાં અમે ઓલા કા વાસ્તે દુઆ કરેલા છે લાવારી સુ છે જેના વાસ્તે કોઈ દુઆ કરવાવાળો નથી એ આયતુલ મરાશીની હદીસ મેં આયતુલ મરાશીની નસીહત એના છોકરાને કે ખાસ કરીને ઓલા શિયા જે સૈયદ છે જે આલે રસૂલ છે અને આ લોકોને કોઈ ઓલાદ નથી ઓફસ્પ્રિંગ એની ઓલાદ નથી યાદ કરવા વાસ્તે તો તમે આ લોકોને યાદ કરજો પછી કહે છે કે આ બહુ મોટો મહિનો છે માહે મુબારક રમઝાન અમે ભૂલીએ નહીં ઓલા માણસોને જે કબરોમાં વટાઈ ગયા છે આપણાથી પહેલા ને જેનાથી અમે વાકેફ નથી કે કબરનો શું હાલ છે સ્વાઈનીમાં કહેવાય છે હું સ્વાઈની બોલી નાખું છું હમણાં એક ભાઈ મને મહિલા હતા સ્વાઈની બોલવાવાળા તો એના વાસ્તે ખાલી એક હદી હતન માફ કરજો તમે લોકો હાલિયા કબૂરી મહીથી ન જુઓ મીન્સ કે કબરનો હાલ મરહૂમને જ ખબર છે અંદર શું થવાનું છે એને જ ખબર છે તો એ કબરનો હાલ આપણે ખબર નથી મારા દીકરા તો આ લોકો વાસ્તે દુઆ કરતો રહેજે જે ગયા છે આપણાથી પહેલા પણ યાદ રાખજે આપણે પણ આજ રસ્તો અખ્તિયાર કરવાનો છે આપણે પણ અહીંયા જવાનું છે ને સાથે સાથે હું એ પણ તને કહીશ કે ક્યારે પણ ડિસબિલીવર ઇંગ્લિશમાં કહેવાય ડિસબિલીવર મીન કે કાફર હોય ને જે ખુદાનો બિલીફ નથી રાખતો ખુદાનો ઈમાન નથી રાખતો ખુદા ઉપર ભરોસો નથી રાખતો ખુદાને નથી માનતો એથિસ્ટ તમે કહે તમે ફ્રેન્ચમાં શું કહેશો મને ખબર નથી પણ જે ખુદાનું વજૂદને જ નથી માનતો કે કોઈ દીન નથી કોઈ ખુદા નથી કોઈ બરાબર નથી પોત પદે બધું બની ગયું છે એ માણસને પણ તમે ખરાબ નથી કહી શકતા કોણ કહે છે આયતુલ્લા મરાશી એના છોકરા નસીહત કહી છે કે એ માણસ કાફર છે ને આપણે તો એકબીજાના ભાઈ છે આપણે તો એકબીજા વાસ્તે છે આપણામાં મોહબ્બત એવી હોવી જોઈએ કેમ કે કારણ એક જ છે આપણી મોહબ્બત એક જ કારણ એક જ કારણ ولايه امير المؤمنين امير المؤمنين ني ولايه صلوات الله وسلامه عليه કેમ કે અમે એક ઇમામના માનવાવાળા છે આપણા માને બીજામાં ફરક છે અમારા પાસે એક કુરાન છે એક ઈમાન છે હબલુલ્લાહ જે ખુદાવંદ કરીમ રસી આપ્યો છે એક જ તો આપણા પાસે વધારે બાજુ હોવું જોઈએ આપણે એકબીજાથી અમે દૂર કેમ જાય ખાલી એક ઇન્સાનનું ઈગો જે મુસાનો જે વાક્યો સાંભળ્યા ઈગો એટલે પોતાનું અભિમાન
પોતાનું બધું હું છું જે છું હું છું બીજા બધા નકામ ખોટા હું સાચું બધા ખોટા આવી રીતના અગર મગજમાં આવી ગયો ને તો ખુદા ના ખાસ ખુદા ના ખાસ ખુદા ના ખાસ અગર આ ફતૂર આ ગંદગી ઇન્સાનના મગજમાં આવી ગઈ તો આ કેન્સર જેવી રીતના ફેલાશે નહીં કેન્સર તમને બહારથી દેખાય નહીં તમે તો હટ્ટા કટ્ટા હશો બરાબર પણ એ અંદરથી તમને સાફ ખાલી કરી નાખશે ને અંદરથી અગર તમે ખાલી થઈ ગયા તો પતી ગઈ વાત તો પછી તમારો ફાયદો જ નથી આ જિસમ તો જિસમ રહેવાનું જ નથી એ તો બધું ખાવાનું છે એ તો બધું ખાઈ જશે ઓલખા તો માશાલ્લાહ કરીને જાઓ પોતાને નીચે કે ઓલખા પણ કે આ કોઈ માલદાર આવ્યો છે ને અમે ખાલી હાથ જાશું તો લાગે છે પોતે નથી ખાતો આપણે હાથથી લઈ આવ્યો તો એ મખલુક છે ને ખુદાની એની ગંદી નહીં કરતા જિસમ તો ખાકમાં મળવાનું છે વ્યાધિ તમારી છે ઓલી રોગની જે બાકી રહેવાની છે અમે ફના વાસ્તે અમે ખતમ થવા વાસ્તે પેદા નથી થયા અમે બાકી રહેવા વાસ્તે પેદા થયા છે ને અમે બાકી રહેવાનું છે ને એ અમે ધ્યાન રાખવાનું છે આયતુલ્લાહ ખુમૈની એના છોકરાને કહે છે આયતુલ્લાહ શહાબાદી જેના ઉપર એની જાન નિસાર કરવા તૈયાર હતા એ કહે છે કે મારા શેખ મારા ઉસ્તાદ શહાબાદી મને કહેતા હતા કે કાફરને નીચે નહીં જોતો ક્યારે પણ કાફરને તો ખરાબ નજરથી નહીં જોતો મને કોઈ ગઈકાલ મને કીધું કે અમે ગોતવાનું ઉપર છે રિયુનિયન તમને ખબર નથી કે એની આકબત કેમ હશે કે છેલ્લો ટાઈમ કેમ હશે છેલ્લા ટાઈમે પોસિબલ છે કે એ છેલ્લા વખતે ખુદાના કરી પાસે માફી માંગી લો હોય ઈમાન લઈ આવ્યો હોય ઈ તો જાસે મફૂર ઈ તો જાસે માફ કરેલો તમે તમારો પર ગુનાહ લઈ લેજો પોસિબલ છે કે